हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 वाणिज्य व्यवस्था अने संचालन चैप्टर 1 संचालन स्वरूप अने महत्व समझवाना छीए। एमानो एक क्वेश्चन छे, संचालन विविध सपाटीनी समझूती आपो। गया वीडियो लेक्चर में आपणे संचालन उच्च सपाटी विषे समझेला। आ लेक्चर में आपणे संचालन मध्य सपाटी अने संचालन निम्न सपाटी विषे समझूती मेळवाना छे। विद्यार्थी मित्रों, संचालन मध्य सपाटी ने अंग्रेजी में मिडल लेवल मैनेजमेंट तरीके ओळखवामां आवे छे। आ सपाटी एटले उच्च सपाटी अने निम्न सपाटी ने जोड़ती कड़ी तरीके ओळखवामां आवे एने कहेवाय मध्य सपाटी। मतलब के उच्च सपाटी अने निम्न सपाटी नी वच्चे आवेली बन्नेने जोड़वानुं काम करे छे, साकड़वानुं काम करे छे, એને મધ્ય સપાટી તરીકે ઓળખવામાં આવે છે। કઈ રીતે સાંકળે છે, કઈ રીતે જોડે છે, એના કાર્યને આપણે સમજૂતી મેળવશું એટલે આપોઆપ સમજાઈ જશે। આ સપાટીમાં જુદા જુદા ખાતાવાર અધિકારીઓનો સમાવેશ થાય છે। જુદા જુદા વિભાગના અધિકારીઓ, ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, હિસાબી અધિકારી, નાણાં અધિકારી, સંશોધન અધિકારી, આ બધા જ અધિકારીઓનો સમાવેશ થાય છે। એટલા માટે એને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। જે ઉચ્ચ સપાટીને ડિરેક્ટરોની સપાટી કહેવાય, સંચાલકોની સપાટી કહેવાય, એમ મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સપાટીનું શું કામ છે વિદ્યાર્થી મિત્રો? આવો, આ સપાટીનું પહેલું કામ છે સીઈઓ પાસેથી મળેલા હુકમોનો અમલ કરાવે છે। સીઈઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી પાસેથી મળેલા હુકમ છે એનો શું કરે છે? અમલ કરે છે। મતલબ કે સીઈઓના હુકમના અમલ કરવાનું કામ મધ્ય સપાટીનું છે। નંબર 2, વિભાગીય અંદાજપત્ર તૈયાર કરે છે। ઉચ્ચ સપાટીમાં આપણે સમજેલા હતા કે ઉચ્ચ સપાટીનું કામ શું, તો કે દરેક વિભાગના અંદાજપત્રો મંજૂર કરવાનું। તો આ સપાટીએ દરેક વિભાગના અંદાજપત્રો પોતે તૈયાર કરવાના। ઉત્પાદન વિભાગનો અધિકારી પોતાનું અંદાજપત્ર તૈયાર કરે, વેચાણ વિભાગનો અધિકારી પોતાનું અંદાજપત્ર તૈયાર કરે, આ બધા જ અંદાજપત્રો છે તૈયાર કરવાનું કામ આ સપાટી કરવામાં આવે છે। નંબર 3, જરૂરી નીતિ નિયમો અને માળખાની રચના કરે છે। જરૂરી નીતિ નિયમો એટલે પોતાના વિભાગના ધંધાની પોલિસી, ધંધાની નીતિ ઉચ્ચ સપાટીએ નક્કી થાય છે, પણ આ જ નીતિના અનુરૂપ પોતાની સપાટી માટે જે કામ કરવાનું છે એની નીતિ નિયમો અને એક વ્યવસ્થા તંત્રના માળખાની રચના કરવાનું કામ મધ્ય સપાટી કરે છે। નંબર 4, પ્રવૃત્તિની કાર્યક્ષમતા વધે તેવા પગલાં લે છે। ધંધામાં થતી ઉત્પાદનની પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ, ઉત્પાદનની પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ, વેચાણની પ્રવૃત્તિ, ખરીદની પ્રવૃત્તિ, સંશોધનની પ્રવૃત્તિ, જે જે પ્રવૃત્તિ થાય છે એની કાર્યક્ષમતા એટલે વધુ ને વધુ સારી રીતે પ્રવૃત્તિ થાય એવા પગલાં ભરવાનું કામ મધ્ય સપાટી કરે છે। કર્મચારીનો જુસ્સો વધે તેવા પગલાં લે છે। કર્મચારીને કામ કરવાનું પ્રોત્સાહન મળે, કર્મચારીની સમસ્યા ઉકેલે, કર્મચારી યોગ્ય વેતન આપે, એને કામનું સેટિસ્ફેક્શન, સંતોષ આપે, તો પરિણામે આવે કે એનું કામ કરવાનો જુસ્સો વધે, વધુ વધુ કામ કરવા માટે કર્મચારી તૈયાર થાય એવા પગલાં લે છે। વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરે છે। આ સપાટીનું કામ એ કે દરેક વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સંપર્ક કરવાનું કામ, વારંવાર એની સાથે સંપર્ક કરે છે, એની સાથે કોર્ડિનેશન કરે છે, સંકલન કરે છે, અને આ કામ છે એ મધ્ય સપાટી કરે છે। પછી આ સપાટી પેટા વિભાગના કાર્યો પ્રત્યે ધ્યાન આપે છે। એક વિભાગ હોય, એનો પેટા વિભાગ હોય, વેચાણ વિભાગની અંદર એક જાહેરાત વિભાગ હોય, જાહેરાત વિભાગનું જે કામ હોય એનો મતલબ એવો હતો, જેટલા એના પેટા વિભાગ હોય ને એ પેટા વિભાગો પ્રત્યે પણ ધ્યાન આપવાનું કામ મધ્ય સપાટી કરે છે। પછી દરેક વિભાગીય માહિતી મેળવી અને ઉપર મોકલવાનું કામ કરે છે। દરેક વિભાગની માહિતી મેળવે, ઉત્પાદન વિભાગમાં કેટલું કામ થયું છે, વેચાણ વિભાગમાં કેટલું વેચાણ થયું છે, હિસાબ વિભાગની અંદર કયા હિસાબો બાકી છે, બધાની માહિતી મેળવે છે અને આ માહિતી મેળવીને ઉચ્ચ સપાટીને મોકલવાનું કામ કરે છે। પછી ઉચ્ચ સપાટીને નિર્ણયો લેવામાં મદદ કરે છે। હમણાં જ મેં કીધું, ધંધાના મહત્વના નિર્ણયો નીતિ ક્યાં નક્કી થાય છે? ઉચ્ચ સપાટીએ। પણ આ નીતિ અને નિયમોને યોગ્ય રીતે અમલ થાય એમાં મદદરૂપ થવાનું કામ મધ્ય સપાટી કરે છે,
એટલે ઉચ્ચ સપાટી લીધેલા નિર્ણયો અને નીતિમાં મદદ કરવાનું કામ છે મધ્ય સપાટી કરે છે. આવો સંચાલનની ત્રીજી નિમ્ન સપાટી જેને અંગ્રેજીમાં બોટમ લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બોટમ લેવલ મેનેજમેન્ટ નિમ્ન સપાટી. વિદ્યાર્થી મિત્રો આ સપાટી તો કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયોનો અમલ કરતી સપાટી છે. ફરી એક વખત રાખશો, ઉચ્ચ સપાટી નિર્ણયો લે છે, મધ્ય સપાટી એનો અમલ કરાવે છે, જ્યારે વાસ્તવિક રીતે અમલ કરે છે કઈ સપાટી? નિમ્ન સપાટી. એટલે એમ કીધું ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયોનો અમલ કરવાનું કામ છે એ નિમ્ન સપાટી કરે છે. આ સપાટીમાં નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર્સ, જોબર અને ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સપાટીમાં જે નિર્ણયો લેવાયેલા હોય એ પ્રમાણેનો અમલ થાય છે, કામ થાય છે, વાસ્તવિક રીતે કાર્ય થાય છે. એટલા માટે આ સપાટીને ધ્યાન અહીંયા કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બોર્ડની પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય છે કે નિમ્ન સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિમ્ન સપાટી, તળ સપાટી, કાર્યકારી સપાટી અને બોટમ લેવલ મેનેજમેન્ટ. પણ પરીક્ષામાં પૂછાય છે ત્યારે એમાં લખવાનું હશે કાર્યકારી સપાટી. આ વિકલ્પ ના આપ્યો તો એને તળ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આવો તળ સપાટીના કયા કાર્યો છે એને સમજી લઈએ. તળ સપાટી એટલે કે નિમ્ન સપાટીનું પહેલું કાર્ય છે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરે છે. નિરીક્ષણ જોવું, દેખરેખ રાખવી. કોના? તો કે જે તળ સપાટી કામદારો કામ કરે છે એ બરાબર કરે છે કે નહીં એની ઉપર નિરીક્ષણ રાખવાનું કામ આ સપાટી છે એ કરે છે. નંબર બે, રોજબરોજના કાર્યનું આયોજન કરે છે. ઉચ્ચ સપાટી લાંબા ગાળાનું આયોજન કરે છે, મધ્ય સપાટી ટૂંકા ગાળાનું આયોજન કરે છે પોતાના વિભાગ પૂરતું, જ્યારે રોજે રોજના કાર્યનું આયોજન કરે છે એટલે રોજબરોજના કાર્યનું આયોજન કરવાનું કામ નિમ્ન સપાટી કરે છે. શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરે છે, પોતાના વિભાગમાં કામ કરતા કામદારો ડિસિપ્લિનમાં રહે, સતત કામ કરવાની પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે, કામ કરવાનો જુસ્સો વધે એવા પ્રયત્નો આ સપાટીએ કરવામાં આવે છે. આ સપાટી બદલી, બઢતી અને તાલીમ જેવા કાર્યો કરે છે. કર્મચારીની કામદારની એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી, એક હોદ્દા ઉપરથી ઊંચા હોદ્દા ઉપર પ્રમોશન આપવું, બઢતી કરવી, નવી ટેકનોલોજી આવે, નવો કર્મચારી આવે, નવી પદ્ધતિ આવે, કોઈ ફોર્મ્યુલા આવે તેને ટ્રેનિંગ આપવાનું કામ આ સપાટીએ કરવામાં આવે. મતલબ કે જરૂર જરૂર ત્યાં બદલી કરવામાં આવે, નીચેના હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર બઢતી આપવામાં આવે અને તાલીમ આપવામાં આવે, એને ટ્રેનિંગ આપવામાં આવે, પછી ટેકનોલોજીની તાલીમ હોય, કામની તાલીમ હોય, ફોર્મ્યુલાની તાલીમ હોય કે પદ્ધતિની તાલીમ હોય, એ બદલી બઢતીની તાલીમ જેવા કાર્યો આ સપાટીએ કરવામાં આવે છે. આ સપાટી વિભાગીય અધિકારી પાસેથી સૂચનો અને હુકમો મેળવે છે. મતલબ કે ઉચ્ચ સપાટી નિર્ણય લે છે, મધ્ય સપાટી આવે છે, મધ્ય સપાટીએ જે અધિકારીઓ છે એમની પાસેથી સૂચનો અને હુકમો મેળવવાનું કામ નિમ્ન સપાટી કરે છે. નિમ્ન સપાટી ક્યારેય સીધી સીધી ઉચ્ચ સપાટીના સંપર્કમાં આવતી નથી. નિમ્ન સપાટી કોનો સંપર્ક કરે છે? મધ્ય સપાટીનો. મતલબ કે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો અને હુકમો મેળવે છે. અને બહુ જ મહત્વનો મુદ્દો કે યંત્રોનું રિપેરિંગ, યંત્રોની જાળવણી અને યંત્રોની ગોઠવણીનું કામ આ સપાટીએ થાય છે. બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે યંત્રોની ગોઠવણી જેને અહીંયા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ગોઠવણીનું બીજું નામ છે યંત્રો વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી અને અંગ્રેજીમાં જેને લેઆઉટ તરીકે ઓળખવામાં આવે છે. લેઆઉટ, લેઆઉટ એટલે વિન્યાસ, વિન્યાસ એટલે ગોઠવણી. પરીક્ષામાં પૂછાય છે કે યંત્રોના વિન્યાસનું કામ કઈ સપાટીએ થાય છે? કઈ સપાટી? નિમ્ન એટલે કે કાર્યકારી સપાટી. આ સપાટી યંત્રોનું રિપેરિંગ કરે છે, યંત્રોની જાળવણી કરે છે અને યોગ્ય જગ્યાએ યંત્રોની ગોઠવણી એટલે કે વિન્યાસ એટલે કે લેઆઉટ
काम आ सपाटी करे छे। आ सपाटी कामदारोने जरूरी काचो माल अने साधनो पूरा पाड़े छे। आ सपाटी कामदारोनी फरियादो सांभळे छे अने एनो ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે। પછી કામની ફરિયાદો હોય, વેતનની ફરિયાદો હોય, બિહેવિયર સહકર્મચારીના વેતન ભઈ વર્તનનો પ્રશ્ન હોય તો એ સાંભળે છે અને એનો ઉકેલ લઈ આવે છે। ઉચ્ચ સપાટીના નિર્ણય નીતિનો અમલ કરે છે। હમણાં જ એના અર્થ આપણે સમજ્યા કે ઉચ્ચ સપાટી લીધેલા નિર્ણયોનો અમલ કરતી સપાટી એટલે નિમ્ન સપાટી। આ ઉપરાંત પ્રવૃત્તિના અહેવાલો મધ્ય સપાટીને મોકલે છે। निम्न सपाटी जी काम थाय छे ए कामनो एक अहेवाल तैयार करे छे, कयो काम केटलुं थयुं छे बाकी छे। एटलुं ज नहीं, कामदारोनी फरियादो छे, कामदारोनो सूचनो छे, एनी समस्याओ छे, एनुं पण एक अहेवाल, अहेवालमां बधी ज विगतो, आ रिपोर्टिंग कहेवाय, आवो अहेवाल तैयार करवानुं काम पण निम्न सपाटी करे छे, तैयार करी अने मध्य सपाटी मोकलवानुं काम करे छे। तो विद्यार्थी मित्रों, आ थी संचालन मध्य अने निम्न सपाटी। આવતા વિડીયો લેક્ચરમાં આપણે એના ઉપરથી બહુ જ સરળતાથી એકનો તફાવત સમજવાના છીએ। થેન્ક યુ।